ગુજરાત રાજ્યમાં કડક કાયદાઓને કારણે અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર મહદ અંશે રોક લગાવી શકાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા કાયદાઓમાં થોડા ઘણા ફેરફાર પણ જરૂરી જણાયા હતા, જેને કારણે નવા કાયદાઓ અમલમાં આવ્યા છે અને તેનો અમલ તારીખ 7 સપ્ટેમ્બર 2020થી કરવામાં આવ્યો છે. ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબત અધિનિયમ 1985 અસામાજિક તત્વોની અટકાયત કરી શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં ખૂબ જ ઉપયોગી રહ્યો છે. તેમ છતાંય રાજ્યની ઝડપી વૃદ્ધિ સાથે કાયદાનો અમલ કરતી એજન્સીઝને જાતીય ગુનો કરનાર, સાયબર ક્રાઇમ ગુનો કરનારા અને ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ 2011ની જોગવાઈનું સ્પષ્ટ રીતે ઉલ્લંઘન કરી વધુ પડતા વ્યાજ દરે નાણાં ઉછીના આપતા અને તેની વસૂલાતના અસંખ્ય ઉપાયોનો આશરો લઈ જરૂરતમંદ વ્યક્તિઓને ઉછીના આપેલા નાણાંની વસૂલાત કરાવનાર, નાણાંની ધીરધાર કરનારા જેવા નવા પ્રકારના ગુના કરનારાના પડકારોનો સામનો કરવો પડે છે અને તેથી ગુનેગારોને આવા પડકારો સામે મોટા પાયા પર જાહેર જનતાના હિતની રક્ષા અને સુરક્ષા કરવી એ સમયની જરૂરિયાત છે. અને તે બાબત પણ ધ્યાન પર આવી છે કે જુગારના અડ્ડાની અટકાયત માટે જોગવાઈ બિન અસરકારક પુરવાર થઈ છે, કારણ કે તે ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમ 1887ની કલમ 4 હેઠળના શિક્ષાપાત્ર ગુના માટે અને 3 વર્ષની મુદ્દતની અંદર આ કલમ હેઠળ બીજો ગુનો કરવા માટે દોષિત ઠેરવે છે. તેથી આ અધિનિયમને તેમાં જુગારનો અડ્ડો ચલાવનારની વ્યાખ્યા બદલાવવાની સાથે જાતીય ગુનો કરનાર, સાયબર ક્રાઇમ ગુનો કરનાર અને નાણાંની ધીરધાર સંબંધી ગુનો કરનારની વ્યાખ્યાઓ દાખલ કરી સુધારો કરવો આવશ્યક જણાયો હતો, જેથી કરી આ ગુના કરનારાનો અસરકારકથી સામનો કરી શકાય. વટહુકમની કલમ 3 અને 4 થી હેતુ માટે સંબંધિત જોગવાઈઓ સુધારવામાં આવી છે. ગુજરાત રાજ્યની વિધાનસભાનું સત્ર ચાલુ ન હોવાથી આ ઉદ્દેશો સિદ્ધ કરવા માટે અધિનિયમ સુધારવા માટે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતે વટહુકમ 2020 પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ પ્રસિદ્ધ કરવામાં આવેલા વટહુકમને આધારે અમારા કચ્છકાર ટીવી ન્યૂઝ દ્વારા આપ તમામ દર્શક મિત્રોને દરરોજ નવી નવી કલમો વિશે સમજ આપવામાં આવશે, જેથી કરી આ કલમો આપને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડી શકે અને આ બાબતે કદાચ આપની સાથે પણ કોઈ અઘટિત ઘટના બને છે તો તે બાબતે આપને કાયદાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે, જેથી કરી આપ કાયદાનો આશરો લઈ અને આપને ન્યાય અપાવી શકો. તો આ બાબતે આપને કાયદાનું પૂરેપૂરું જ્ઞાન મળી રહે તે માટે અમારા દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવશે. ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત અધિનિયમ 1985 પાસા સન 1985નો અધિનિયમ ક્રમાંક 16 આથી ભારતના ગણ રાજ્યના 36મા વર્ષમાં આ મુજબનો અધિનિયમ કરવામાં આવ્યો છે. કલમ 1 ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ. આ અધિનિયમ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબત અધિનિયમ 1985 કહેવાશે. તે સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડે છે. તે સન 1985ના મે મહિનાની 27મી તારીખે અમલમાં આવ્યો છે એમ ગણાશે. તેની વ્યાખ્યા આ અધિનિયમમાં સંદર્ભ ઉપરથી અન્યથા અપેક્ષિત ન હોય તો અધિકૃત અધિકારી એટલે કલમ 3ની પેટા કલમ 1 હેઠળ મળેલી સત્તા વાપરવા માટે તે કલમની પેટા કલમ 2 હેઠળ અધિકૃત કરેલ જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ કમિશનર, દારૂનો ગેરકાયદેસર ધંધો કરનાર એટલે મુંબઈ નશાબંધી અધિનિયમ 1949 સને 1949નો મુંબઈનો 25મો અને તે હેઠળ કરેલા નિયમો અને હુકમોની જોગવાઈ પૈકી કોઈ જોગવાઈનું અથવા તે સમયે અમલમાં હોય તેવા અન્ય કોઈ કાયદાનું ઉલ્લંઘન કરી જે કોઈ વ્યક્તિ કોઈ પણ દારૂ, કેફી ઔષધ અથવા અન્ય કેફી પદાર્થ ગાળે, બનાવે, તેનો સંગ્રહ કરે, તેની હેરફેર કરે, આયાત કરે, નિકાસ કરે, તે વેચે અથવા વહેંચે અથવા જે કોઈ જાણી જોઈને કૃત્યો પૈકી કોઈ કૃત્ય કરે, અન્ય કોઈ વ્યક્તિ દ્વારા અથવા તેની મારફતે આગળ દબાવવામાં અથવા તેને ટેકો આપવામાં કોઈ પણ નાણાં ખર્ચે અથવા તો તેનો ઉપયોગ કરે, કોઈ પણ પશુ, વાહન, વહાણ અથવા અન્ય સાધન, કોઈ પણ પાત્ર અથવા તો ગમે તે પ્રકારનો અન્ય કોઈ માલસામાન પૂરો પાડે કે જે કોઈ આવું કોઈ પણ કૃત્ય કરવામાં તેને મદદગાર કરે તે વ્યક્તિને આ કાયદો લાગુ પડે છે.
જુગારનો અડ્ડો ચલાવનાર એટલે કે ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમ 1887 ની કલમ 4 હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા કરવાનો પ્રયત્ન કરે અથવા તો કરવામાં મદદગારી કરે તેને આ અધિનિયમ લાગુ પડે છે. ક્રૂર વ્યક્તિ એટલે કે જે કોઈ વ્યક્તિ મુંબઈ પશુ સંરક્ષણ અધિનિયમ 1954 ની કલમ 8 હેઠળ શિક્ષાપાત્ર ગુનો પોતે અથવા ટોળીના સભ્ય અથવા સરદાર તરીકે વારંવાર કરે અથવા કરવાની કોશિશ કરે અથવા કરવાની મદદગારી કરે તે વ્યક્તિ. સાયબર ગુનો કરનાર એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ 2000 ના પ્રકરણ 11 હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા તો કરવાનો પ્રયત્ન કરે કે કરવામાં મદદગારી કરે તેને આ અધિનિયમ લાગુ પડે છે. ભયજનક વ્યક્તિ એટલે કે જે વ્યક્તિ પોતે અથવા તો કોઈ ટોળીના સભ્ય અથવા સરદાર તરીકે ભારતના ફોજદારી અધિનિયમના પ્રકરણ 8 અથવા પ્રકરણ 16 હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઈ પણ ગુનો અથવા તો શસ્ત્ર અધિનિયમ 1959ના પ્રકરણ 5 હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઈ પણ ગુનો વારંવાર કરે અથવા કરવાની કોશિશ કરે કે તે કરવામાં મદદગારી કરે તે વ્યક્તિને આ અધિનિયમ લાગુ પડે છે. અટકાયત હુકમ એટલે કલમ 3 હેઠળ કરેલો ગુનો. અટકાયતી એટલે અટકાયત હુકમ હેઠળ અટકમાં રાખેલી વ્યક્તિ. કેફી ઔષધ અને મનઃ પ્રભાવી દ્રવ્ય અધિનિયમ 1985ની કલમ 8નું ઉલ્લંઘન કરી કોઈ પણ કોકાના છોડનું, અફીણના છોડનું અથવા ચરસ ગાંજાના છોડનું વાવેતર કરે અથવા કોઈ પણ કેફી ઔષધ અથવા મનઃ પ્રભાવી દ્રવ્ય ઉત્પન્ન કરે, બનાવે, કબજામાં રાખે, વહેંચે, ખરીદે, લઈ જાય કે લઈ આવે, વખારમાં ભરે, તેની આંતરરાજ્ય આયાત કરે, આંતરરાજ્ય નિકાસ કરે, ભારતમાં આયાત કરે, ભારતમાંથી નિકાસ કરે અથવા તે વહાણમાં રવાના કરે તે વ્યક્તિને આ અધિનિયમ લાગુ પડે છે. પેટાખંડ 1-5 પૈકીના કોઈ પણ પેટાખંડમાં જણાવેલા કૃત્યો પૈકીનું કોઈ પણ કૃત્ય અન્ય કોઈ વ્યક્તિ દ્વારા અથવા તેની મારફત આગળ ધપાવવામાં આવે તે કરવાને ટેકો આપવામાં જાણે જોઈને કંઈ પણ નાણાં ખર્ચે અથવા તો પૂરા પાડે તે વ્યક્તિ અને પેટાખંડ 1-6 પૈકીના કોઈ પણ પેટાખંડમાં જણાવેલા કૃત્યો પૈકી કોઈ પણ કૃત્ય કરવામાં કોઈ વ્યક્તિ મદદગારી કરે તે વ્યક્તિને આ અધિનિયમ લાગુ પડે છે. તો આજે આપણે અધિકૃત અધિકારી, દારૂનો ગેરકાયદેસર ધંધો કરનાર, જુગારનો અડ્ડો ચલાવનાર, ક્રૂર વ્યક્તિ, સાયબર ગુનો કરનાર, ભયજનક વ્યક્તિ અને ઔષધ સૌંદર્ય પ્રસાધન અધિનિયમ એ વિશેની માહિતી મેળવી. વધુ માહિતી મેળવશું આવતા અંકે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો કાયદાના જ્ઞાન માટે કાચકેર ટીવી ન્યૂઝ સાથે.